सब्सक्राइब करो आ चैनल ने। અમદાવાદ આવે ને ત્યારે મારી ગાડીમાં ઝાડપણ લઈને બેસે જાકુ બસ આઈ જાઓ ને હવે આપણે ઝાડપાન છોડ પછી પછી જંગલ બધું કરી નાખી આવો 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 પ્લીઝ જોરદાર તાળીઓ સાથે હેમંત દવે એન્ડ ઓજસ રાવલ મસ્તી કરવાના છે, પણ પહેલા એમને આપણે સેટ કરી દઈએ. હવે આપણી મસ્તી ચાલુ કરીએ, પણ એ પહેલા આપણા શોની પ્રથા શું? સબડકો ચાય પેશ કિયા જાય ઉધાર અલે તું ચાલે તો આય રોજ રોજ ઉધાર ની બૂમો ના પાડ. આ બાબુ છે. મેલે બાબુ ને થાના થાયા? ના ના, બધાનો બાબુ છે. અરર અરર, હે અરે ચા વાળો. અચ્છા, એમ નામ બાબુ છે. હા, સરસ સરસ, આપી દો. આ પતેલે ચાલુ કરું? અરે ક્યાં બાત લે છે આ તો. આપુ એ શું? હા, અરે એ વાત છે. ક્યાં બાત હે, વાહ વાહ વાહ, સરસ. મે હું તો તમારી પક્ષમાં હતો. ના હોય, લે લે તો જા. અને એટલે જ આને પૈસા પણ ના અપાય. ના બાપા, ચા વાળો તો ક્યાં ને ક્યાં પહોંચે છે, નો છંછેડે. તો ભાઈ, આજની 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 સૌથી પહેલી અમારી પ્રથા એ છે કે તમારે ચા કીટલી વાળા કપમાં નથી પીવાની, રકાબીમાં કાઢવાની છે, આપણા ગુજરાતીઓની પ્રથા પ્રમાણે. અને કાયદેસરથી તમારા બંનેની વચ્ચે, મિત્રોની વચ્ચે, હસ્તીની વચ્ચે, સબડકાની, અને જેને ગુજરાતમાં ઘણા લોકો હબડકો બી કહેતા હોય છે, એ હબડકાની કોમ્પિટિશન બોલાવવાની છે. આમાં સાબિત કશું કરવાનું નથી, પણ હા, એ જોવા માંગે છે કે સૌથી વધારે મોટું ગુજરાતી કોણ છે. સબડકા સ્પર્ધા એમ? યસ, વધારે ગુજરાતી આ છે. સો પણ આ તારા માટે એક ઘૂંટડમ પતી ગયો, પણ મને મૂંછ નડશે આજે. હા, એવી રીતે એ ઉભા રહેજો જોડે જોડે. હા, ના ના, અલગ અલગ સ્પર્ધા કઈ રીતે ડોબા. પછી તમે હબડકો લો, કે જેથી કરીને સાઉન્ડ ખબર પડે કે કોનો સૌથી વધારે હબડકાનો સાઉન્ડ આવે છે. હેમાંગભાઈ, હા હા હા, ક્યા વાત હે, ઠંડી છે પણ સારી. અલગ તમે સ્ક્રિપ્ટ બદલી ના
આ વધારે મોટું આવ્યું. મારો પહેલો વધારે મોટો હતો. So I think હબડકા કોમ્પિટિશન સ્પર્ધામાં આપણા ઓજસ રાવલ હેમાંગ ભાઈ ને પછાત આપી દીધા છે. ક્યાં વાત હે, જોરદાર તાળીઓ દેવી જોઈએ બંને હસ્તી માટે. કે આ કોઈ અહીંયા જશે પછી જાઓ, તમારે બીજું કશું નથી, બીજી ચા નહીં આપતા તમે, જાઓ 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 ના જાઓ જાઓ. થેન્ક યુ સર. તમે આપણે કાલથી ચા વાળો જો બદલી શકતા હોય તો પ્લીઝ બદલી નાખો. એ ભાઈ હા, રિલેક્સ, કઈ વાંધો નહીં. આનું પેમેન્ટ બી જોવું પડશે, એમનો ફોન બી જોવો, મિર્ઝાપુર હશે. થેન્ક યુ, જાઓ 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 સર. થેન્ક યુ. સો આ બંને સ્ટાર્સ ફાઇનલી ચા પીને હવે સેટ ઉપર સેટ થઈ ચૂક્યા છે. હવે આપણે પંચાત કરવાના છે. કોની? સ્ટાર્સની પંચાત કરવાના છે. બંને મિત્રોની વચ્ચે પંચાત કરવાના છે. સો ચાલો હો જાય પંચાત. સો હેમાંગભાઈ, ઓજસભાઈ, પંચાત તો ડેફિનેટલી ફિલ્મોમાં જેટલી પણ થતી હોય છે એ અમે લોકો જોઈ પણ લેતા હોઈએ છીએ, પણ પર્સનલ લાઈફમાં પણ ઘણી બધી એવી ઘટનાઓ હશે કે જે ફેન્સ તરીકે યુ નો જાણવાની સખત તાલાવેલી હોય, ઉત્સુકતા હોય. સો આપણે બહુ સિમ્પલ કન્વર્સેશનથી આ પંચાયતની શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલાં તો તમે આટલા વર્ષોથી ફિલ્મોમાં કામ કરી રહ્યા છો, ઓજસભાઈ પણ હેમાંગભાઈ પણ, તમે મિત્રો પહેલેથી હતા કે પછી ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછી આ ગાઢ મિત્રતા થઈ? હજુ એ નથી. આને કોણ મિત્ર રાખે? અરે સાચી જો તો ખરા, સાચી વાત, નીચ માણસ. અરે ઓહો, ખરાબ માણસ. ના 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 ના, ઓજસભાઈ એવું નાખો. હેમાંગભાઈ ની સાથે હું ખાસા વર્ષોથી જોડાયેલો છું. એ તમારી સહન શક્તિ ને ધન્ય. ના પણ ખરેખર ઓન અ સિરિયસ નોટ, ક્યારે આ મિત્રતા કેળવાઈ? એ એક્ચ્યુઅલી છે ને કાળુપુર પર કેળવ્યું છે, અને ત્યાં મને એમ થયું કે આનો ઉદ્ધાર કરી નાખો. એ ડઝન લઈ ગયો, મેં કીધું પાકા લઈ જા. ઓકે, ઓન અ સિરિયસ નોટ ભાઈ, ક્યાંથી થઈ? એક્ચ્યુઅલી ભારત ભૂમિ પર નહોતા મળ્યા. અમે મળ્યા 2015 યુએસએમાં. ઓકે, અને ચલો ગુજરાત કરીને એક ત્યાં થાય છે, 3 દિવસનો આખો કાર્યક્રમ હોય છે, તો ત્યાં અમે લોકો, હા, મલ્ટીમીડિયા શો આખો થાય, તો ત્યાં અમે સૌથી પહેલી વાર હું અને ઓજસ મળ્યા. એટલે ખબર હતી કે ઓજસ કોમેડિયન છે, સ્ટેન્ડઅપ કોમેડી કરે છે અને એક્ટર છે. રાઈટ. તો એ વખતે અમે પહેલી વાર ત્યાં અમારી મુલાકાત થઈ હતી, અને આઈ થિંક એ જ દિવસથી અમે લોકો બહુ સારા મિત્રો પણ બની ગયા, કારણ કે બનાવ જ એવો બન્યો હતો. એ હોય કે અમુક વ્યક્તિઓની સાથે તમારી યુ નો ટ્યુનિંગ તરત જ બેસી જાય અને તમને ખબર પડે કે હવે આ મિત્રતા લાંબી જવાની છે. ઓકે, આટલા વર્ષોથી તમે મિત્રો છો અને આટલા બધા અલગ અલગ શોઝ કરી ચૂક્યા છો સાથે, ફિલ્મોમાં કામ કરેલું છે, ક્યાંક કોઈ કેવી એમ્બેરેસિંગ મુમેન્ટ તો રહી જશે કે જ્યાં આને વધારે રહી હશે? અચ્છા, લાંબુ લિસ્ટ છે, કારણ કે મેં એવું સાંભળ્યું છે કે તંબુરો ફિલ્મનું જ્યારે શૂટ થતું હતું ત્યારે કોઈક પાણીની બોટલ સાથે ની કઈક આમ કહાની છે. હવે તો પૂછી જ લીધું છે, હું તો એ કહેવાનો બી નતો, એ જ પૂછ્યું છે. ના, કહી દો, વાંધો નહીં. હેમાંગ ભાઈ તમે કહી દો. એ ફની ઇન્સિડન્ટ ના કહેવાય, એ પીડાદાયક કહેવાય, કારણ કે મારા શરીરની લગભગ 6-7 જગ્યાની નસો ચડી ગયેલી હતી, એટલે હવે જગ્યાઓ નથી કે શૂટિંગ ચાલતું હતું, મારો તંબુરો થઈ ગયો એનો. અમને વેનિટી વેન આપવામાં આવેલી, વેરાયટી વેન. મને બહુ આનંદ થયો કે તમે આ પ્રશ્ન પૂછો, અને બહુ મજા આવે છે, કારણ કે વર્ણન જ એટલું સરસ છે. તો વેરાયટી વેન માં અને મલ્ટીકાસ્ટ, અને મુંબઈમાં શૂટ, પ્રતિક ગાંધી, ભરત ચાવડા, જાનકી બોડીવાલા, પ્રિયા નાયર, મનોજ જોશી, જયેશ મોરે વગેરે વગેરે વગેરે, એ બધા સોંગ શૂટ ચાલી રહ્યું હતું. એ લોકો સેટ ઉપર હતા, મારો નાનો વારો સેજ પછી આવવાનો, હું એમાં વિલન, હા, આમાં કોમેડિયન. રાઈટ. તો વેરાયટી વેન હતી જેમાં બે રૂમ હતા ને વચ્ચે ઇન્ટરકનેક્ટેડ દરવાજો, વિથ ટુ રૂમ્સ. તો મને કંઈ ખ્યાલ નહીં, હું તો મારા કાર્ટૂનનું ડબિંગ કરતો હતો, કારણ કે ત્યારે એકદમ શાંત હોય વેનિટી, હું મારું ઓર ચમકી આવું બધું હું મારું કરતો હતો. રાઈટ. મને અવાજ આવ્યો, સાહેબ અહીંયા બી ટાઈમિંગ આવો છો તમે, ગજબ ટાઈમિંગ. એટલે મને એમ થયું, મેં કીધું કાર્ટૂન પાછું બોલે છે, હું બાથરૂમ માં છું. યુવા છે એટલે મેં તરત દરવાજો ખોલ્યો. હવે વેનિટી નો બાથરૂમ જે હોય ને એક એરોપ્લેન ના બાથરૂમ જેટલો હોય, કદાચ એનાથી બી નાનો હશે. નાનો હતો,
પાણી નથી આવતું અને લૂઝ મોશન થયા એનો બી વાંધો નતો, અને ટાઈમિંગ એટલું ખરાબ કે સાંજે 7 વાગ્યા પછી, હવે અમારી સવારની 7 થી 7 ની શિફ્ટ હતી એટલે 7 વાગ્યા સુધી પાણી હોય ઓલમોસ્ટ. બાપ તો મેં કીધું ઉભો રહે એક મિનિટ, હવે વેનિટી દાદાને બોલાવ્યા. હા ને, મેકઅપ દાદા, રાઈટ રાઈટ રાઈટ, ચા દાદા છે એવી રીતે વેનિટી દાદા હતા. તો એ વેનિટી મેં બોલાવ્યા, અરે દાદા વો પાણી, અરે આપ શિફ્ટ ઓવર હો કે આયા, અભી અભી પાણી નહીં આયા, અભી કલ સુબહ ભરેંગે. મેં કહું અરે પેલો ધંધે લાગ્યો છે, સુબહ ભરેંગે. મેં કહું એસા બાલદી મેં તો દે, અરે હમ પાણી નહીં દેંગે, આમ તો બહુ બધું ચાલે. કે મને સ્પોટ દાદાને બોલાવ્યો, મેં કીધું પાણીની ઓલી નાની નાની બોટલો ની ક્રેટ લઈ આવ આખી. મને કે સર તમે તો એકલા છો, મેં કીધું તું લઈ આવ ને, તને જેટલું કીધું છે એટલું તું ડાયો ના જાય યાર. એટલે આખી ક્રેટ લઈને આવ્યો પાણી ની નાની નાની ઓલી જે બોટલો આવે ને 5-5 રૂપિયા. અને પછી મેં ખરેખર મારો કેવો ભક્તિ ભાઈબંધી નો ભાવ હશે કે એક એક બોટલ મેં દરવાજા ના ઓલા માંથી સુગંધ લેતા લેતા. પછી નું કેવાય કે નહીં ખબર, કહી દઈએ હું અંદર ની અંદર ની વેચા હું તું કે. એટલે સાંજે 7 વાગ્યા પછી ખબર નહીં, બપોર હું જમ્યો બી નતો એ દિવસે, પણ ખબર નહીં શું હતું, સખત લૂઝ મોશન. એટલે આને જ્યારે મેં બૂમ પાડી એ પહેલાં હું 7 વાર જઈ આવ્યો હતો, એમાં પાણી પતી ગયું હતું. અને પછી તો નળ ખુલ્લો જ હતો, મતલબ એમ કે આ હા હા. અને એક તો કમોડ એટલું નાનું ને કે હું બેસું તો ભાઈ કમોડ દેખાય જ નહીં નીચે, ક્યાં ક્યાં છે. અને પાણી પેલો તો જેટ હતું એટલે જેટથી વાંધો ના આવ્યો, એ સગવડ થઈ ગઈ હતી. પણ પછી જેટ પાણી પતી ગયું એટલે મેં કહ્યું ઓજસ યાર આવું થયું છે, હવે બોટલો આપતો જ હતું મને. એટલે એક એક બોટલ બોટલ હું જોઉં અને આમ જોઉં તો કંઈ મેળ પડ્યો હતો નહીં. એટલે મેં મારી એક યુક્તિ સૂજી, ત્યારે મને ખબર પડી કે યોગા જો હું શીખ્યો હોત ને યોગા તો મને બહુ કામમાં આવ્યું. એ જમણા હાથમાં મેં બોટલ લીધી અને આમ શીરો ધરા કરી મેં અહીંયાથી, બૈડાની ફાળમાંથી જે જ્યાં એક્ઝેક્ટ પહોંચવું જોઈએ ત્યાં મેં પાણી પહોંચાડ્યું. એટલે પેલું કહેવાય ને પેલું, હા બે પેલું આમ સંગમ ભેગા કર્યા અને ડાબા હાથથી જે કામ કરવાનું હોય એ ડાબા હાથ કર્યું, એ બધું કર્યું. મને પછી કે તું સે તાર રૂમમાં જતો રહે, હું અંદર કપડાં વેચો નહીં, તો હજી નવી ઓવર શરમ ભરી કે તું હજી તાર રૂમમાં જતો રહે, હું મારા રૂમમાં જતો રહે. પછી એ બહાર આવ્યો, મેં કહ્યું હવે આવું, હા હવે આવ. તો વેનિટીના ટેબલ ને હું આમાં દેખાડો, આમાં દેખાશે મજા આવશે. આ ટેબલ હોય ને ઓલું વેનિટી રૂમ, આ માત્ર એની ચડ્ડી માં, એની ચડ્ડી તો કઈ તંબુ તળાય એટલે, અને મેકઅપ નું ટેબલ અને અહીંયા દરવાજો મારો. સુપર હિલેરિયસ. આ બિચારો આમ પોરો ખાય આમ, તો ત્યાં ઓલે એસિસ્ટન્ટ અરક પધુડો, સર આપકો ડાન્સ સ્ટેપ રેડી, આ જાઓ. મેં કહું અહીંયા કુદરતે ડાન્સ કરાવ્યો છે, મેં કહું કે આ ડાન્સ કરાવ્યો. ઓલાને જોયે, ઓ માય ગોડ, મારી આંખો ખુલ્લી ન રહે, હું આખો આમ થઈ ગયો હતો. પછી તમે ડાન્સ શરીરમાં જરાય, પછી તો મેં પછી આને દવા આપી. મેં ડાન્સ ડિરેક્ટર ને કીધું, મેં કહું સર નહીં હોગા. અને ડાન્સ ડિરેક્ટર કહ્યો એમનો દિવસ હોય તો એ ખીલે આવે આખા, હા કટે ને સર 5, 6, 7. મેં એનું કઈ જ નહીં થાય, મને કે તમે એની હાલત જો નહીં, એક કામ કરજો સર, હું કમ સ્ટેપ જતી આવીશ, છોડો. મેં કહું કુછ વો ખડા રહે, એટલામાં પિચકારી વાગી જશે. પછી મેં માંડ એને મનાવ્યો, એને કપડાં બપડા પહેર્યા અને આવ્યો. ત્યાં સુધી તો બધાને ખબર પડી ગયું હતું કે આખી વાતની ખબર પડી ગઈ હતી કે આવું થયું છે. પછી તો બીજા બધા એક્ટરો મસ્તી કરવા લાગ્યા, મતલબ ત્યાં ધૂળ ઉડતી હતી ના ઉભો રે. પછી હજુ આખું પેલું, એટલે આને મને દવા આપી દીધી, પછી મને થોડી વાર હું આડો પડ્યો, સારું લાગ્યું. પછી મેં પાછા કોસ્ચ્યુમ પહેરી લીધા, મેં કહ્યું ઓકે ચલો. ડેડિકેશન છોડી નથી સર, મેં કીધું આપણે ડાન્સ કરી લઈશું. મિત્રતાનું પણ બહુ ગજબનું ડેડિકેશન કહેવાય, કારણ કે મિત્રતામાં આવું પણ કરવું પડશે એ મેં પહેલી વાર. મારી જગ્યાએ બીજા કોઈ મિત્રો હોય તો એ લોકો તો વિડીયો કરીને આખું ચડાવી દીધું. એટલે દવા આપી, થોડી વાર આડો પડ્યો, પછી મેં કહ્યું ના ના ચલો આપણે રેડી કરીશું ડાન્સ. એટલે હું બધું સંભાળતો સંભાળતો, કારણ કે પેન્ટ બી લૂઝ પડી ગયું હતું ત્યાં સુધી, એટલું હાલત ખરાબ થઈ ગઈ હતી મારી. પછી ગયો સેટ ઉપર, હજુ તો ગયો ને ત્યાં ભરત ચાવડા, પ્રતિક ગાંધી મારી બાજુ આમ ખટારો હતો, એની ઉપર ચડેલો હતો. મારી બાજુ જાનકી બોડીવાલા આ છે, આ પછી બીજા મનોજભાઈ ને બધા હતા. એટલે ત્યાં છે ને ધૂળ ધૂળ પેલું કરેલું હતું આખું, માટી માટી વાળું, એક ગોડાઉન ટાઈપનું હતું, બધી ઇફેક્ટ. એટલે પેલા ડાન્સ માસ્ટર કે યાર આપણે થોડા પાણી વાણી ઠાડે ને, પ્રતિક કે આ હેમાંગ ને ફેરવી દો ત્યાં.
એક લાફો માર્યો ને એટલે આવા બી દાખલા. એટલે મારી 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 એવી વિચારસરણી હતી કે શરૂઆતમાં તમને ત્રણ ચાર ઓજસભાઈ ને હેમાંગભાઈ બંને ને અલગ અલગ ત્રણ ચાર પ્રશ્નો પૂછીને આમ થોડા ગામડા રાઉસ કરીએ, પણ તમે પહેલા જ સવાલ મેં તમ લોકોને અમે ઘરેથી રાઉસ થઈને જ આવીએ છીએ. એટલે આને હું ફની સિચ્યુએશન લઉં, એમ્બેરેસિંગ મોમેન્ટ તરીકે લઉં, કરુણ હાસ્યરસ બેવું છે કરુણ. પણ કહેવાય છે કરુણ માંથી બી હાસ્યરસ નીકળતો એવું છે. એને ત્રણ પાના ફેરવીને આપણો અડધો ઇન્ટરવ્યુ કપાય. સો વાતોના વડા દાળ વડા ક્યારે થઈ ગયા ખબર ના પડી. પહેલા જ સેગમેન્ટમાં હેમાંગભાઈ અને ઓજસભાઈ સાથે સુપર ડુપર મજા પડી. પણ હવે આપણે આગળના સેગમેન્ટમાં જવાના છે જ્યાં માત્ર હા અને નાનો ખેલ છે. સેગમેન્ટનું નામ જ છે કભી હા કભી ના, અને એના માટે હેમાંગભાઈ ઓજસભાઈ આ બોર્ડ છે. જો તમારા પૂછાયેલા સવાલનો જવાબ હા છે તો તમે હા દર્શાવશો, અને ના છે તો ના દર્શાવશો. પણ એની પાછળની કહાનીઓ પણ આપણે કાઢવાનો પ્રયત્ન કરીશું. કભી હા કભી ના. સો શરૂ કિયા જાય. સબસે પહેલા સવાલ કોને કોને પૂછવાનો? બંનેને પૂછો. અચ્છા બંનેને એક સાથે બંને હા કે નાનો જવાબ આપવાનો. સ્કૂલ ટીચર પર કદી ક્રશ થયો છે? વાવ. ક્યારે અને સ્કૂલમાં? ક્યારેથી મતલબ છે, કયા ધોરણમાં? એમના ક્લાસમાં તમને કદાચ સી પ્લસ કે સી માઇનસ આવે તો તમારે ગંગા નહીં લીધું એમ. અને એ પ્લસ આવેલું એ ક્લાસમાં ઇંગ્લિશ લિટરેચર અને કમ્યુનિકેશન ભણાવતા. અને એ પછી અમે એક વખત સરસ મજાના ડેટ પર પણ ગયા હતા. શી વોઝ અરાઉન્ડ એટ ધેટ ટાઈમ શી વોઝ ક્લોઝ ટુ રિટાયરમેન્ટ એન્ડ આઈ વોઝ 17 18. વાવ. ઓફકોર્સ વી આર બોયઝ, અને બોયઝ હંમેશા એક પ્રકારનો એડવાન્ટેજ રહેતો હોય છે કે બોયઝ આઉટ ઓફ ધ બોક્સ જઈને કંઈક તો ઘટના કાંડ કરી જ નાખે. યુ નો એડલ્ટ્સ મૂવી જોતા ક્યારે પકડાયા છો? ઓ એટલે સુંબડી મેચ. ક્યારે કોઈક છોકરીને આઈ લવ યુ કીધું હોય અને પછી પસ્તાવો થયો કે સાલું ભૂલ થઈ ગઈ, નતું કહેવાનું? કહેવાનું જ નથી. કેમ? એ નથી કહી શકતો, ખબર નહીં. નહીં તો અરે રે, મેં હું કહી દઉં તને ના કહેવા દઉં તો. પણ અચ્છા, તો એ છોકરીને પછી કીધેલું કે યાર ભૂલમાં ભૂલાઈ ગયું કે માફ કરી દે? હા થયું છે. હું શું હાજર હતો? એ આઈ લવ યુ નતું પણ. એ આઈ લવ યુ નતું. ના ના ના, આઈ લવ યુ અરે નતું. આઈ લવ યુ, આઈ લવ યુ નતું. યાર પિશાચ આ માણસ. એ આઈ લવ યુ નતું. મને બધી જ કહું ના કહું કે વાંધો નહીં, આઈ લવ યુ નતું. એમાં પછી મળ્યો ને જયારે, તો સામેથી પેલી કીધું કે આપણે તો ઓળખીએ છીએ એકબીજાને, આપણે ઓળખીએ છીએ એકબીજાને, આપણે ઓળખીએ છીએ એકબીજાને. આ છું ત્યાંથી મેં કીધું, ક્યાં જતો રહ્યો આ પ્રાણી? પાછળ જઈને ઓલા પોયરાની નીચે બાજુમાં જઈને અનફ્રેન્ડ અનફોલો ડિલીટ બ્લોક આ તે આ તે. મેં કીધું શું, મને કે ફોટો તો આ હતો, ઓરિજિનલ લાગીને આવો છે? ના એટલે આઈ લવ યુ સુધી નતું, પણ મેં એને ફેસબુક પર પેલું એડ કરેલી હતી અને અમે વાતો કરતા હતા, હાય હેલો ને એવું બધું હતું. પણ જે સાચો દાગીનો જયારે સામે આવ્યો ને, મેં હે. અગેન એ જ વાત છે કે છોકરાઓ કાંડ કરવામાં એક્સપર્ટ હોય છે. પણ કદી એવો કિસ્સો બન્યો કે તમારે પર્પઝફુલી અથવા તો આઉટ ઓફ ક્યુરિયોસિટી તમે કોઈક ફ્રેન્ડનો અથવા તો કોઈક અંગત વ્યક્તિનો ફોન ચેક કર્યો હોય કે હા અહીંયાથી કંઈક મુદ્દો મળશે અથવા તો? મેં ચેક નથી કર્યો, પણ હું છે ને એક્ટિંગમાં નહોતો ત્યારે ઇન્ફિનિયમ ટોયોટામાં કામ કરતો હતો. હવે ત્યાં અમને બધાને એક પેલા સેમસંગના સાદા ડબલા હોય ને એ આપી રાખતા હતા. તો મને કેવી ટેવ કે મારા સરાઉન્ડિંગ જેટલા બી લોકો કામ કરતા હોય ને, હું એમનો ફોન લઈ લઉં, એમાંથી મારું નામ ડિલીટ કરી નાખું અને એમાં લખી નાખું આઈસીઆઈસીઆઈ બેંક. કારણ કે અમારા બધાને એકાઉન્ટ એ લોકોએ ખોલાવ્યા હતા આઈસીઆઈસીઆઈ બેંકમાં. અને પછી હું મારા નંબર પરથી એને મેસેજ કરું કે તમારા ખાતામાંથી 10,000 ડેબિટ થયા છે. એટલે પેલો આક્રોડ વાક્યો થઈ જાય. અરે ઘરે ફોન કરતા કોણે કાઢ્યા મારા 10,000 રૂપિયા? હાલ તે હસ્તીઓ ઓજસ રાવલ એન્ડ હેમાંગ દવે. અને હવે આગળ એમની જોડેથી નોટંકી પણ કરાવવાના છે, કારણ કે એ બંને નોટંકીના એક્સપર્ટ છે.
ના ના હા હા નોટબંકી તો બનતી હે બેઠા બેઠા એટલું હસ્યા કે ખાવાનું હજમ થઈ ચૂક્યું છે એટલે હવે વિચાર્યું કે ભાઈ મસ્તી વિથ હસ્તી પ્રેઝન્ટેડ બાય મેસ્કો વાઇલ્સ અને ક્રિએટેડ બાય એડવર્ડ મીડિયાના આ એપિસોડમાં હવે આપણે ઊભા થઈ જવું જોઈએ. જો હવે આપણે નેક્સ્ટ રાઉન્ડમાં જઈ રહ્યા છે સેગમેન્ટમાં જેનું નામ છે નોટંકી તો બનતી હે. તમને એક પોસ્ટર આપવામાં આવશે અને જે તમારે પકડીને ઊભા રહેવાનું અને સામેવાળી વ્યક્તિએ એક્ટ કરીને વગર શબ્દ કીધે એ વાત સમજાવવાની છે કે જેથી કરીને જેમણે પોસ્ટર પકડ્યું છે એ ગેસ કરી શકે. જોઈએ કે આ રાઉન્ડમાં કોણ જીતે છે. બાય ધ વે કોઈ જીતે કે હારે એ મેટર નથી કરતું, મેટર એ કરે છે કે આ રાઉન્ડમાં કેટલી મસ્તી થવાની છે. તો આ રાઉન્ડની શરૂઆત કરવામાં આવે તો પહેલું હેમાંગ હેમાં. ઓકે ચાલો તો લેડીઝ ફર્સ્ટ. ના તો એમને લેડી સ્પેશિયલ એમણે કર્યું. ઓ હું સ્પેશિયલ લેડીઝ માં. ચાલો 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 તો નરેશ કનોડિયા ત્યારથી જ મને ખબર. ગજબ. હવે ઓકે is going to be interesting. This is interesting. હે આ ક્યું છે? ના ના હવે એ વિચારી રહ્યા છે. કશું જ બોલાય ને? કશું જ ના બોલાય. તમે આટલું બોલી રહ્યા છો એ પણ પૂછેલું મેં. આને એક્ટિંગ કેવી રીતે કરવું પડે? હવે ચલ કેવડાવ એક્ટર તો છો તું. ધીમેથી ચા પીવે. એક ચા પીવું. ચા પીવું. અરે કોઈ દિવસ રમ્યો તમે સરસ? પાણી એક્ટિંગ કેવી રીતે કરવાની? તું ત્યાં બેસી રહે. બે યાર સ્ટોપ સ્લો એક્શન મૂવમેન્ટ હું કરી લઈશ. કોન્ફિડન્સ હું કરી લઈશ. નું ઓપોઝિટ તું કરી લેજે. ઓકે ઓકે ટાઈમ્સ અપ ટાઈમ્સ. અરે યાર હી રિયલી ટ્રાઈડ હાર્ડ બટ વોટ કહી દો. મોનલ ગજ્જર થઈ જશે. મેં કીધું બસ ચા સુધી કીધું. તને દમ શરમ નથી આવતું? બે શબ્દો ગુજરાતી થઈ જશે. આ આ આ બધું શું છે? પણ એ તો થઈ જશે ને. મને જો તો તે કઈ ફોટો હતો એનો. પણ એ તો થઈ જશે ને. મોનલ નું કેવી રીતે કહું? મોનલ આઈ એમ સોરી મોનલ. યાદ આઈ ગયું. બેટર બી સોરી મોનલ. મારો પ્રેમ હજુ બી અકબંધ છે. આ મારો પણ બિગ બોસ બી કેવી રીતે કહું તને? આ બધું શું? અને બિગ બોસ કહું તો તેલુગુ કેવી રીતે કહું? હરામખોર. ચલ કઈ નહીં એવું બીજું છે. આ વાત છે છે છે. તો કઈ રીતે દોસ્ત સામે હું શીખું? ઓકે ચાલો નેક્સ્ટ. એક જ વર્ડ હોજ. હે રસોઈયો. રસોઈ કિચ બન દૂધી. તો મુઠિયામાં ગયા મુઠિયામાં. આજ હમ આપકો સલાડ વાલા સલાડ બનાના સિખાયેંગે. પહેલે દૂધી લીધી. બસ બાઈટ કોકને આપવું. અચ્છા અડ કેક હું બી ખાઉં તું બી ખાય. કંસાર નવેલી વધુ. હા ભગવાને પ્રસાદ ચડાવી. એટલે બેઝિકલી દુલ્હન જે છે એ પોતાના અર્જુન. આ શું? આ શું? એના પછી બીજો યુધિષ્ઠિર ભીમ. એનાથી પહેલા એનાથી બીજું આદિવાસીઓ. એનાથી નવા કોઈ રાણી પોતાના રાજાને જો ખવડાવતી એવું તો વોરિયર અને એની પ્રિન્સેસ. હા ચપ્પલ કાઢે. ઓકે 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 સબરી બોલા. સબરી રામ ભગવાનને એમ પેલું બાળ બોલા. ટેલિવિઝનના અને ઓટીટીના ઇતિહાસમાં
સબરી પરથી રાસબરી આ માણસ કઈ દિવસે લઈ ગયો? તો ઈઝી થઈ જાય, 1 લાખ મારી લીધો હોય તો ઈઝી જાય. સબરી લાવ્યો આખું, આપણે આવતા વર્ષે આવો ને, અને અહીંયા સુધી એક નાનકડું બાબલું આવી ગયું હોત અને હજી સુધી તું રાસબરી ના પહોંચ્યો. સબરી ક્યાંથી આવી? અને એક મિનિટ, સબરી ઇતિહાસમાં છે કે સબરી એક વૃદ્ધ હતા? હા તો આમ કર્યું મેં, અરે આમ કર્યું, લેડી બતાવતો હતો. સબરી દોશીમાં આમ બતાવ્યું હોત કે બોર તોડીને દોશી આવી? કઈ દોશી હોય? દોશી એટલે જવાન તો હશે ને ગેરંટી. છેક સબરી થી રાસબરી કઈ રીતે આવે? આ રાસ અને બરી છૂટું પાડ્યું હતું કે રાસ રમતા હતા, રાસ અને બીજું બરી જે ગાયના દૂધમાંથી બને બરી. સબરી ગાયના દૂધમાંથી બરી કઈ રીતે બનાવવાની? મારે બરી કરી દીધો હોય તો એવું બરાબર છે. આ કોનું સજેશન હતું? રામાયણ કર, રામાયણ આપણે આગળ વધીએ. યુધિષ્ઠિર કઈ તારે બાણ ચલાવતો હતો? ભાલો ફેંકતા હતા. બસ બસ હેમંગભાઈ, બટ હી ઇઝ ગોઈંગ રિયલી વેલ. આઈ નો ઓફ કોર્સ હી ઇઝ ગોઈંગ રિયલી વેલ. બસ બરી સબરી સબરી કરી. ચલો સિનેમા 3 વર્ડ. પહેલો વર્ડ ચોકડી, ક્રોસ, એક્સ, રોંગ, રોંગ, રોંગ સાઈડ રાજુ. સુપર 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 સુપર. અને હવે આજના આ સેગમેન્ટનો છેલ્લો તમારા માટે પ્રયત્ન અમે કરી રહ્યા છે, જોઈએ કે હેમંગભાઈ તમારી એક્સપેક્ટેશન પર ઓજસભાઈ ખરા ઉતરે છે કે નથી ઉતરતા. યસ, હું સારા કરું છું. એટલે હા, સારું સારું, એ મારી એક તો અખણ કહેવાય. સારું, ગુજરાતી કે હિન્દી? ગુજરાતી. હા, ગુજરાતી સિનેમા. જૂનું છે, થિયેટર હોલ ઓડિટોરિયમ. અચ્છા, આવું દેશી દેશ રજો દાદા પરદેશી એ નથી. એ જૂનું જેસલ તોર સંતુરંગીલી. બીજું કંઈક આપણે પણ જૂના એટલે તો 500 પિક્ચર હોય. હા, દરબાર, રાજ, રાજા, રાજરતન. અરે યાર, આ કોણે કોણે હેમંગભાઈના પેપર અઘરા કર્યા છે? આપણે ઊંધું કરવાની જરૂર છે, આ બધા મને આવવાની જરૂર છે. હા, આ જ જગ્યા. સોરી, કટ. પાટણની પ્રભુતા સ્ટેજ ભવાઈ, ભવની ભવાઈ, આખું ગામઠી બતાવું છું. ગામઠી આ મેં બધું બરાબર બતાવ્યું, ગામઠી બતાવ્યું, જૂનું પિક્ચરે બતાવ્યું. મને લાગે છે તું સમતુડીને રમાડે, રમતુડીને રમાડે. ભવાઈ આખું તારે આખું કહું છું, સ્ટેજ ભવાઈ. હા, રંગલો રંગલી કર્યો તો માણસને ભવાઈ સમજાય કે નહીં? અમેઝિંગ પરફોર્મન્સ, અને આમનું પણ બહુ સરસ પરફોર્મન્સ, એમાં આપણને કઈ જ ખબર ના પડી. આખું બતાવું ઝૂંપડી ભવની ભવાઈ. ભવની ભવાઈ એના સેટ માટે કેટલું શું? ભવની ભવાઈમાં ઝૂંપડી ક્યાંથી આવી? અરે ભવની ભવાઈનો સેટ કેટલો મસ્ત અદ્ભુત બનાવ્યો હતો મીરા લાખિયા, ખબર છે? એના માટે એવોર્ડ મળ્યો હતો એમને. અરે ઝૂંપડી તો કેટલા બધા પિક્ચરોમાં હોય, પણ જૂની બતાવતો હતો. નથી એ ભાવ બોલ્યો, નથી એ ની બોલ્યો, એટલે ભાવ કેવી બોલ્યો, અને ભૂંગળ બતાવી દીધું તો એને ભવાઈ. ભૂંગળ બતાવ, ભૂંગળ બતાવ. હવે તને યાદ આવે? આ હું છે ને બીજા એક એપિસોડમાં આવીશ, અને કોઈ સેજ 5 ચોપડી ભણેલા માણસ સાથે આવીશ. હા, એને 10 જોડે નથી ભાવતું. સો નોટંકી તો બનતી હૈ ના ક્લિયર કટ વિનર બને છે ઓજસ રાવલ. એક વખત જોરદાર તાળીઓ બને છે યાર, અને ખરેખર બહુ જ મજા પડી. સો હવે નેક્સ્ટ રાઉન્ડ એ આપણા આ એપિસોડનો છેલ્લો રાઉન્ડ હશે, જેની અંદર આ બંને સ્ટાર્સની વચ્ચે જબરજસ્ત ઘટના થવાની છે. કારણ કે કસોટી ભી હૈ, અગર ગલત જવાબ હુઆ તો સોટી ભી હૈ.
સરસ. કસોટી પે સોટી, અને જે જીતશે એને આપણે હેમ્પર આપવાના છીએ. કસોટી પે સોટી. આપણને હસ્તી એટલે કે હેમાંગ દવે અને ઓજસ રાવલ ની વચ્ચે અમુક સવાલોની પ્રક્રિયા થશે. જવાબ ખોટો આવ્યો તો સાહેબ સોટી તો નહીં મારીએ, કારણ કે આપણે શિક્ષક નથી, પણ હા અમુક પનિશમેન્ટ હશે અને એ પનિશમેન્ટ એમના ભાગે કઈ કઈ આવે છે એ એમણે સ્વીકારવી પડશે. તો શરૂ કિયા જાય કસોટી પે સોટી. આ સવાલ એક હશે અને તમારે એનો જવાબ ઓપોઝિટ વ્યક્તિ માટે આપવાનો છે, કારણ કે તમે બંને બહુ જ સારા મિત્રો છો, આટલા વર્ષોથી એકબીજાને ઓળખો છો. હસો નહીં તમે અને તમે ગુસ્સે ના થાઓ, કારણ કે એમણે. સવાલ નંબર એક, શૂઝની સાઈઝ. 8 નંબર. ઓકે, નાઉ યોર ટર્ન. 8 કરેક્ટ, પણ તમે 10. સિરિયસલી? એ ઢીલા પડે છે. ચાલો ઘરે જઈએ. એટલે આને શું કરવાનું અમારે? માથે મારવાનું. એવું જ ના હોય. સો ધ પનિશમેન્ટ ઇઝ મારે એને કરવાની. પછી આ શું છે? આ પહેરવાનું નથી ને? ના ના, આ તો ખાલી સજાવટ માટે. મને આવી તો લિપસ્ટિક નહીં ફાવતી. ચણિયો ઢીલો થઈ ગયો એટલે વ્યવસ્થિત. આમ રાખ, આમ મારી બાજુ. હા બસ, દેખાડ તારું ક્લોઝ. ખાઈ ના જતા. લે લે તારું ક્લોઝ. અલા પણ આમ, હા તું ત્યારે આટલું કામ કર્યા પછી લેન્સ ની બહાર નહીં પડતું. આ મજાક આ સમયમાં બિલકુલ ન કરવો જોઈએ. બસ એ બધું નહીં, જોરદાર ગાડીઓ આવડે છે તમને. હેમાંગ દવે માટે ક્યાં વાત છે? સુપર 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 સુપર. તારી 34 હશે. ખોટું. તો 36. તો બેવ ખોટા પડ્યા. બેવ ખોટા પડ્યા. તો બંને એકબીજા માટે પનિશમેન્ટ નક્કી કરો. એક કામ કરી. એ મારું. એક કામ કરી, એક કામ કરીએ. તો પછી આજ લઈ લઈએ. ના ના, આપણે રમીએ ને હજી. હજી રમ મો જાય. લે એમાં. આ તારી ગિફ્ટ. તું આ લે. વાહ, સખત. આમ આ પહેલો હોશો જ્યારે હોશ ને ઘેર જવું છે અમે કે ના 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 ના, મારે ઘેર નથી જવું. શું આવ્યું તને? આવડે છે શું કરવાનું? આનો માળા નથી હો? માળા નથી પહેરવાનું છે ને. સ્ટોલ તરીકે બી આપી શકો છો. જલ્પા હું ઘરે નહીં આવવા છે. એની 12 હશે.
એમને નથી ખબર. હા તેની બહાર હશે એની વધારે, પણ મેજર ટેબલા માપી લઈએ. તો ને ખોટું પાડ દે ને, આપણે ખોટું પાડ દો ને, ખોટું પાડો ભાઈ. તારો તારે બાઈસેપ ની સાઈઝ 30. તમારે પણ એમને આપવાની છે. સો અમેઝિંગ ઘટના થઈ રહી છે અને આમાં કઈ છે અચ્છા આ નથી આ કવર છે ખાલી નહીં દેખાતું આ બધું અચ્છા આવું ટેણે ટેણે અલે મારી બુટ્ટી ની અંદર નાખી દો બાકી કઈ તો પેલું ખબર નઈ બુટ્ટી ની અંદર ના તૂટી ગયું છે સમજી લેજો આ છે આજે તો તું મોત કર બેટા પણ સવાલો પતી ગયા તો કશું નહીં હું કરાવું નોરા મારું જો આ તો હવે આપણે ખોલી જ નાખી આપણે બધું જો એવા આ તો અમે કશું અરે વાહ અરે વાહ સાથીઓ હું આ પહેરી લઉં હવે ચો ચો પહેરવાનું છે શું ટેલ મી કે આપણે બધું જ કાઢી કાઢીને હવે હા હા એ જ કરો એવું તો હોય પછી પેલા આપણે હેમાંગને પહેરાવીશું ઇસ પ્રજાતિ કે નર અભી નહીં દિખતે મારા વાર ની મેથી મારી પકડતો મિરર હા લાઈન પકડું લા હું તો પકડી જ લઉં છું એટલે મિરર લા આવા નર તમને ભૂધરપુરમ મળશે પહેરાવે જ છે ખરેખર બહુ જ મજા પડી અને મને કલ્પના નથી કે હું મારા લાઈફમાં આટલા સુપર હિલેરિયસ એક્ટર્સ presented by Masti and created by Shemaroo Media but
So thank you. Thank you so much. Give a big round of applause. પણ તાળીઓના ચક્કરમાં હું એ કહેવાનું ભૂલી ગયો કે અમે લોકો એટલા બધા મસ્તી કરતા થઈ ગયા કે આપણે વિનર ઓજસ ભાઈને હેમ્પર તો આપવાનું ભૂલી ગયા. ઓકે, આવી કર્યા પછી એક વસ્તુ એ છે કે હું ડાયલોગ ભૂલવા લાગ્યો, સ્ક્રિપ્ટ ભૂલવા લાગ્યો. સો પ્લીઝ ફાઇનલી આઈ હેવ ડન માય જોબ.